Yes, please come in. Take your seat. Thank you, sir. Please introduce yourself. My code is A182. I have completed my Bachelor of Engineering in 2019 from Gujarat Technological University with distinction. I am pursuing Master of Engineering in Geotechnical Engineering from LD College of Engineering. During my Bachelor, my last year project was on a porous concrete entitled as the Thirsty Concrete, which were chosen to help in the problems related to low groundwater table, poor drainage system, wastage of excess rainfall water, etc. Apart from academic, during my Bachelor, I have joined GTU Innovation Council, that is a GIC committee for the 1 year. And in that committee, I was a core coordinator for the 1 year. તમે M.Tech Geotechnical છો, તો Irrigation Department કેમ જોઈન કરવા ઈચ્છો છો? સર, Geotechnical Engineering એ મારો ઇન્ટરેસ્ટનો એરિયા છે, પરંતુ Irrigation પણ મને એટલું જ ગમે છે. And Masters in Geotechnical Engineering provides me lots of knowledge regard to the field. And I think this knowledge will definitely help me in the field of irrigation, and that's why I want to join irrigation department. બે બિલ્ડિંગ A અને B બરાબર બંને 10 માળાની છે. બિલ્ડિંગ A માં બધા જ કોલમ 400x400 mm ના છે અને બિલ્ડિંગ B માં બધા જ કોલમ 600x600 mm ના છે. કયા બિલ્ડિંગ નો નેચરલ ટાઈમ પીરિયડ T ઓછો હશે? સર, બિલ્ડિંગ B ના કોલમ ની સાઈઝ વધારે છે, એટલે કે તેની સ્ટીફનેસ પણ વધારે હશે, અને ફોર્મ્યુલા T is equal to 2π(√m/k) મુજબ T is inversely proportional to 1/√k, એટલે તેના ઉપરથી કહી શકાય કે બિલ્ડિંગ B નો નેચરલ ટાઈમ પીરિયડ ઓછો હશે. પરંતુ આ સૂત્રમાં m માસ પણ છે, તેનાથી કોઈ ફરક ના પડે? કારણ કે 600x600 mm કોલમ વાળા બિલ્ડિંગમાં માસ વધશે તો t નહીં વધશે? સર, અહીં જોવા જઈએ તો પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન સ્ટીફનેસ ઇઝ મોર એઝ કમ્પેર્ડ ટુ ધી પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ધ માસ, એટલે ટાઈમ પીરિયડ ઘટશે. ચલો, બે બિલ્ડિંગ છે A અને B બરાબર, બંને 5 માળાના છે, સમાન એરિયા છે, કોલમ પણ એક સરખા છે, પણ બિલ્ડિંગ A માં ગ્રાઉન્ડ સ્ટોરે પાર્કિંગ છે અને બિલ્ડિંગ B માં બેઝમેન્ટ પાર્કિંગ છે, કયું બિલ્ડિંગ ધરતીકંપ માટે વધુ સલામત છે? સર, બિલ્ડિંગ એ ગ્રાઉન્ડ સ્ટોરી સોફ્ટ સ્ટોરી બને છે, તેથી તેના ફેલ થવાના ચાન્સીસ પણ વધારે છે, જ્યારે બિલ્ડિંગ B માં બેઝમેન્ટ પાર્કિંગ હોવાથી બેઝમેન્ટ વોલ પણ લેટરલ રેઝિસ્ટન્સ પ્રોવાઇડ કરશે, તેથી તે વધારે સલામત છે. આ સોફ્ટ સ્ટોરે શું છે? સર, એઝ પર IS 1893 પાર્ટ 1 2016 મુજબ જે સ્ટોરીની સ્ટીફનેસ તેની ઉપરની સ્ટોરીની સ્ટીફનેસથી ઓછી હોય તો તે સ્ટોરીને સોફ્ટ સ્ટોરી કહે છે. બે બિલ્ડિંગ, બિલ્ડિંગ A માં બધા જ કોલમ 600x450 mm સાઈઝના છે અને બિલ્ડિંગ B માં બધા જ કોલમ 450x600 mm ના સાઈઝના છે. X દિશામાં અર્થક્વેક એક્સેલરેશન હોય તો કયું બિલ્ડિંગ પર વધુ અર્થક્વેક ફોર્સ, એટલે બે શિયર ફોર્સ લાગશે અને બંને બિલ્ડિંગના માસ સરખા છે? સર, અહીં બિલ્ડિંગ A માં કોલમનું 600 mm ડાયમેન્શન X દિશામાં છે, તેથી તેની X દિશામાં સ્ટીફનેસ વધારે હશે. સ્ટીફનેસ વધે તો નેચરલ ટાઈમ પીરિયડ ઘટે અને રિસ્પોન્સ સ્પેક્ટ્રમ કો મુજબ T ઓછું તો SA/G વધે અને તેથી હોરિઝોન્ટલ એક્સેલરેશન કોફિશિયન્ટ AH વધે અને બેઝ શીયર ઇઝ ઇક્વલ ટુ AH ઇન્ટુ W છે, તેથી બેઝ શીયર વધશે. બિલ્ડિંગની ઊંચાઈ કેટલી હોય તો વિન્ડ લોડ ગણતરીમાં લેવો જોઈએ? સર, મને ખ્યાલ છે ત્યાં સુધી IS 875 પાર્ટ 3 2015 માં K2 ફેક્ટરની વેલ્યુ બિલ્ડિંગની હાઈટ 10 મીટર કે તેનાથી વધારે હોય તો તેના માટે આપેલી છે. IS 1893 પાર્ટ 1 2016 શું કહે છે? સોરી સર, અત્યારે મારા ધ્યાનમાં નથી. પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં
लीकेज नी ચકાસણી કેવી રીતે કરશો? સર, લીકેજ ડિટેક્શન માટે ઘણી બધી રીતો છે, જેમ કે બાય ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, બાય સાઉન્ડિંગ રોડ, બાય કલર બોટલ, બાય કમ્પ્રેસ્ડ એર એન્ડ બાય વેસ્ટ મીટર. બરાબર, તમે આ બધા મેથડ્સ કીધા છે. તો પહેલું મેથડ જે તમે કીધું છે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન મેથડ માં કઈ રીતે લીકેજ ધ્યાનમાં આવશે? સર, બાય ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન એટલે જમીન પર માટી ભીની થયેલી હોય અથવા તો કોઈ જગ્યા ઉપર ઘાસ ઉગેલું હોય તો તેના ઉપરથી કહી શકાય કે ત્યાં લીકેજ હશે. કમ્પ્રેસ્ડ એર મેથડ વિશે ખ્યાલ છે? હા સર, કમ્પ્રેસ્ડ એર મેથડમાં પાઇપલાઇનમાં કમ્પ્રેસ્ડ એર દાખલ કરવામાં આવે છે અને જે જગ્યા ઉપર લીકેજ હશે ત્યાં હવાના પરપોટા દેખાશે. ફેરુલ શું છે? સર, ફેરુલ એક એવું ડિવાઇસ છે જેના વડે મ્યુનિસિપલ ડિસ્ટ્રિબ્યુશન પાઇપમાંથી કન્ઝ્યુમરને પાણીનું કનેક્શન આપવામાં આવે છે. તે ઘરની સર્વિસ પાઇપમાં ડિસ્ટ્રિબ્યુશન પાઇપ પાસે લગાડવામાં આવે છે એન્ડ ઇટ કંટ્રોલ્સ ધ ક્વોન્ટિટી ઓફ વોટર સપ્લાઈડ ટુ ધી કન્ઝ્યુમર્સ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સોઇલ પાઇપ એન્ડ વેસ્ટ પાઇપ? સર, સોઇલ પાઇપ કેરિંગ અ ડિસ્ચાર્જ ફ્રોમ યુરિનલ્સ, વોશ ક્લોઝેટ એટસેટ્રા, ઇટ કેરીઝ અ હ્યુમન એક્સક્રેટા એન્ડ વેસ્ટ પાઇપ કેરિંગ અ ડિસ્ચાર્જ ફ્રોમ બાથરૂમ, કિચન, સિંક્સ એટસેટ્રા. નાની ટ્રેપ અને ગલી ટ્રેપ ક્યાં વપરાય? સર, નાની ટ્રેપ કે જેમાં ફ્લોર, કિચન, વોશરૂમ કે સિંકનું વોશ વોટર જતું હોય છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ વેસ્ટ વોટર ફ્લો, તે કાસ્ટ આયર્નની બનેલી હોય છે અને ઉપર ગ્રેટિંગ હોય છે. ગલી ટ્રેપ, બે કે ત્રણ નાની ટ્રેપનું ડિસ્ચાર્જ ગલી ટ્રેપમાં જતું હોય છે. ગલી ટ્રેપ સ્યુએજને ઇન્સ્પેક્શન ચેમ્બર કે મેનલ સુધી પહોંચાડે છે. તે સામાન્ય રીતે સ્ટોનવેરની બનેલી હોય છે અને તેને મેસનરી ચેમ્બરમાં બેસાડવામાં આવે છે. ઓકે, યુ કેન ગો નાઉ. થેન્ક યુ સર. આ મોક ઇન્ટરવ્યુનો બીજો વિડીયો છે. જેને પહેલો વિડીયો નહીં જોયો હોય એ જરૂરથી જોઈ લેજો. આ વિડીયોમાં કેન્ડિડેટ, અ ગર્લ કેન્ડિડેટ બીટેક જીટીયુ એમટેક જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, આ વિડીયોમાં તમે ઘણી બધી વસ્તુ એનાલિસિસ કરી હશે અને આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. પહેલું, પ્રોપર ડ્રેસ કોડ. બીજું, તમારે ઇન્ટરવ્યુમાં ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવું જોઈએ. ત્રીજું, કે ઘણીવાર તમે એમટેક સ્ટ્રક્ચર, એમટેક વોટર રિસોર્સ, એમટેક જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, ઘણીવાર આ તમે એમટેક કર્યું હોય તો ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે તમે એમટેક સ્ટ્રક્ચર છો કે એમટેક જીઓટેક છો તો શું કામ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જોઈન કરવા ઈચ્છો છો? એનો બી સરસ રીતે આન્સર આ ઇન્ટરવ્યુ દ્વારા તમને મળ્યો હશે. ચોથું, તમારે ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર ક્વેશ્ચન્સ એ લોકો પૂછે છે તો તમારે આની બી તૈયારી રાખવાની છે. અને પાંચમું, આપણને ઘણીવાર એટલે મોટી ભાગથી આપણે જોઈએ તો આન્સર્સ આપણને ઇન્ટરવ્યુમાં નહીં આવડતો હોય તો ક્યારે બી ઇન્ટરવ્યુમાં આપણે બ્લફ કરવાની જરૂરત નથી. તમારે એકદમ પોલાઇટલી કહેવાનું છે કે સર, મારા ધ્યાનમાં નથી. ક્યારે બી ઇન્ટરવ્યુમાં આન્સર નહીં આવડતો હોય તો બ્લફ કરવાની જરૂરત નથી. ખુશખબરી એ છે કે હોલિસ્ટિક એકેડેમી હવે આવી રહ્યું છે ઓનલાઈન. ઇરિગેશન 350 અને ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ 49 જીએસ 49 આરએનબી માટે જેને બી ઇન્ટરવ્યુની તૈયારી કરવી હોય તો જરૂરથી અમારા ઓનલાઈન ક્લાસીસ જે હવે જલ્દથી શરૂ થઈ રહ્યા છે એના માટે તમારે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો 7490053737 અમારા એકેડેમીના નંબર પર વોટ્સએપ કરી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. આ વિડીયોને તમે જરૂરથી તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સને આ વિડીયોથી લાભ મળી શકે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે અને કઈ રીતે ઇન્ટરવ્યુની તૈયારી કરવી જોઈએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ,
जय जय गरवी गुजरात।